પ્રજાની સમસ્યાના નિકાલ માટે રાજપીપળા નગરપાલિકાએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે, જે માટે રાજપીપળા નગરપાલિકાની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જ્યાં એક ફોન કરવાથી જનતાને ઘરે બેઠા જન્મમરણના દાખલા મળી જશે અને પાણીને લગતા પ્રશ્નો 24 કલાકમાં ઉકેલ આવશે તેવું જણાવ્યું હતું। રાજપીપળા નગરપાલિકાના યુવાન પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની અધ્યક્ષતામાં નગરપાલિકાની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય સદસ્યોની હાજરીમાં પત્રકાર પરિષદને સંબોધતા પાલિકા પ્રમુખ કુલપતિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપીપળા નગરપાલિકાની ચૂંટાયેલી નવી બોડી આ સદસ્યોએ જનસેવા એ જ પ્રભુ સેવા અર્થે જનતાને ઘરે બેઠા જન્મમરણના દાખલા, પાણીને લગતા પ્રશ્નો તેમજ સ્ટ્રીટ લાઇટને લગતા પ્રશ્નો, સફાઈ અંગેની ફરિયાદ, બાંધકામ, ફ્લાયઓવર અને વેરા ટ્રાન્સફર માટે તેમજ બીપીએલ દાખલામાં સુધારા વધારા, વૃદ્ધા સહાય આવકના દાખલા, વિધવા સહાય હોમ સુવિધા અંગે જો કોઈ સમસ્યા હોય તો તેમને ફોન કરવાથી, ડોક્યુમેન્ટ રજૂ કરવાથી 48 કલાકમાં આ સુવિધા આપવાનો પ્રયોગ હાલમાં મુખ્ય હોવાનું જણાવ્યું હતું। પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે હાલમાં ભાજપે સત્તાનો સુકાન સાંભળતા જનતાની મુશ્કેલીઓ નિવારવા અને જનતાને બેઠા સુવિધા મળે તે હેતુથી એક નવતર પ્રયોગનું આયોજન કરેલ છે। હાલ કોરોનાને કારણે લોકો બહાર ન નીકળે અને સંક્રમણ ન થાય તે માટે હવેથી નીચે જણાવ્યા મુજબ ઘરે બેઠા ફોન ઉપર આપની યાદ તથા આપના કામોને નિકાલ કરવામાં આવશે તથા દાખલા તૈયાર થયા પછી સદસ્યશ્રીઓ દ્વારા ઘરે પહોંચાડવામાં આવશે એમ જણાવ્યું હતું। પાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર જન્મ મરણના નવા દાખલા માટે મોબાઈલ નંબર 8511760366 ઉપર ફોન કરવાનો રહેશે। એ માટે અમારા સદસ્યો ઘરે બેઠા ડોક્યુમેન્ટ લેવા આવશે અને 48 કલાકમાં ઘરે બેઠા ડોક્યુમેન્ટ આપવા આવશે। ઉપરાંત પાણીને લગતા પ્રશ્નો, સ્ટ્રીટ લાઇટને લગતા પ્રશ્નો તથા સફાઈ અંગેની ફરિયાદ માટે મોબાઈલ નંબર 8511460364 ઉપર ફોન કરવાથી સમસ્યાનો નિકાલ કરાશે। એ ઉપરાંત બાંધકામ પરમિશન, શોપ લાયસન્સ, વેરા ટ્રાન્સફર માટે મોબાઈલ નંબર 8511760365 ઉપર ફોન કરવાથી સદસ્ય ઘરે આવી સમસ્યાનો નિરાકરણ લાવશે। તેમજ બીપીએલ દાખલામાં સુધારા વધારા, વૃદ્ધા સહાય આવકના દાખલા, વિધવા સહાય, શેલ્ટર હોમ રહેવા માટે મોબાઈલ નંબર 8511760366 ઉપર ફોન કરવાનો રહેશે। આ માટેનો સમય 11 થી 2 અને 3 થી 6 નો સમય રહેશે। જો કે આ સુવિધાને જનતાએ આવકારી છે, હવે એ જોવું રહ્યું કે આ સુવિધા સ્કીમ કેટલે અંશે સફળ થાય છે। રાજપીપળા નગર સેવા સદન દ્વારા ચૂંટાયેલી નવી બોડીએ રાજપીપળા નગરની જનતાને ઘરે બેઠા સેવા પૂરી પાડવા માટે મોબાઈલ પર જ એ લોકોના પ્રશ્નોના નિકાલ થાય, એ લોકોએ આ કોરોના મહામારીમાં નગરપાલિકા સુધી આવવું ના પડે એના માટે એક અમે આયોજન કરેલું છે। એમાં સૌ પ્રથમ જન્મમરણના નવા દાખલા, જન્મમરણના નવા દાખલાઓ કઢાવવા હોય તો એ લોકો ફોન પર અરજદાર અહીંયા આગળ નોંધાવી શકશે। દરેકને માટે અમે અલગ અલગ મોબાઈલ એ લોકોની અહીંયા આગળ નોંધાવી અમારો કર્મચારી એમની પાસે જઈ એમની વિગત લઈ અહીંયા આગળ ઓનલાઈન દાખલા કરવામાં આવશે અને ત્યારબાદ અમારા સદસ્યશ્રીઓ એમના ઘરે એ અરજદારને એમના દાખલા બની ગયા પછી એમને ઘરે પહોંચાડવામાં આવશે। બીજું છે પાણીને લગતા પ્રશ્નો, સફાઈને લગતા પ્રશ્નો અને લાઇટને લગતા પ્રશ્નો, એ પ્રશ્નો પણ એ લોકો ફોન પર જ નોંધાવી શકશે। જે તે અરજદાર જે તે વિસ્તારમાંથી આવતો હોય તે એક નંબર છે, દરેકના અલગ અલગ નંબરો અમે આપેલા છે, પેમ્પલેટમાં દર્શાવેલા છે, એ દરેક અલગ અલગ નંબર પર એ લોકો એમની ફરિયાદ નોંધાવી શકશે। અમારા કર્મચારી અહીંયા એ અલગ અલગ રજિસ્ટરમાં એની નોંધ કરશે। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા।